કેમ છો બાળ મિત્રો, મજામાં છો ને? એબલ ક્લાસીસ આદમપુરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 ગુજરાતી એકમ કસોટી સપ્ટેમ્બર માસ 2021 વિશે શીખવાના છે, જે તમે ધ્યાનપૂર્વક શીખજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. ધોરણ 3 સામાયિક મૂલ્યાંકન કસોટી ગુજરાતી સપ્ટેમ્બર 2021 કુલ ગુણ 25, સમય 1 કલાક. પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોમાં ખૂટતા અક્ષરો લખો. આ પ્રશ્ન 5 માર્કનો છે હો બાળકો. કૌંસના શબ્દો જોઈએ બાળકો. માથી અને ની કે ને એ આ શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે હો બાળકો. ચાલો શીખીએ. 1, ગુલાબના પાન ખાલી જગ્યા કિનાર કરવત જેવી હોય છે. આમાં શું સારું લાગશે? માથી અને ની કે ને એ, તો જવાબ આવશે ની. ગુલાબના પાનની કિનાર કરવત જેવી હોય છે. 2, માટલું માટી ખાલી જગ્યા બને છે, તો શું આવશે? માથી. માટલું માટીમાંથી બને છે. 3, શ્રદ્ધા ખાલી જગ્યા કુલદીપ ભરૂચ આવ્યા, તો શું આવશે અહીંયા? અને. શ્રદ્ધા અને કુલદીપ ભરૂચ આવ્યા. બાળકો અહીં 2 કર્તાઓને જોડ્યા છે એટલા માટે હો. 4, કમલા દોડી દોડી ખાલી જગ્યા આવે છે, તો શું આવશે? ને. કમલા દોડી દોડીને આવે છે. 5, જીભથી પાણી પીવે ખાલી જગ્યા માંસાહારી કહેવાય, તેનો જવાબ આવશે એ. જીભથી પાણી પીએ એ માંસાહારી કહેવાય. પ્રશ્ન 2, લીટી દોરેલ શબ્દનો વિરોધ અર્થ દર્શાવતો શબ્દ આપી વાક્ય ફરીથી લખો. આ પ્રશ્ન 5 માર્કનો છે હો બાળકો. ઉદાહરણ, અંજલી પાસે ઓછા પુસ્તકો છે, તેનો જવાબ અંજલી પાસે વધારે પુસ્તકો છે. બાળકો અહીં ઓછાને નીચે લીટી કરી છે ને, ઓછાનો વિરોધ શું થાય? વધારે, એટલા માટે આવ્યું વધારે પુસ્તકો છે. અંજલી પાસે વધારે પુસ્તકો છે. 1, મારું ઘર નાનું છે, તો બાળકો અહીં નાનું નીચે લીધું છે, તો શું આવશે જવાબ? મારું ઘર મોટું છે. 2, આ મારી શાળા છે, તો મારી છે તો શું આવશે? તારી. આ તારી શાળા છે. 3, મહેશ શાળાએ આવતા આવતા ખૂબ રડ્યો, તો રડ્યો નીચે લીધી છે તો શું આવશે? હસ્યો. મહેશ શાળાએ આવતા આવતા ખૂબ હસ્યો. 4, પાટિયું ધોળા રંગનું હોય છે, તો ધોળા નીચે લીધી છે શું આવશે? કાળું. પાટિયું કાળા રંગનું હોય છે. 5, જંગલમાં ઝાઝા વૃક્ષો હોય છે, તો ઝાઝાનો વિરોધ શું થાય? થોડા. જંગલમાં થોડા વૃક્ષો હોય છે. પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. 1, મેળો. 2, રાખડી. 3, ધજા. 4, ઘાસ. 5, પાણી. 1, મેળો. 1, મેળો. તો મેળામાં શું આવશે બાળકો? તમે કોઈ પણ મેળા વિશે લખી શકો. અંબાજીમાં મેળો ભરાય છે. 2, રાખડી. બહેન ભાઈને રાખડી બાંધે છે. 3, ધજા. મંદિર પર લાલ ધજા છે. 4, ઘાસ. ગાય ઘાસ ખાય છે. 5, પાણી. વરસાદ વરસતા બધે જ પાણી પાણી થઈ જાય છે. પ્રશ્ન 4, નીચેની પરિસ્થિતિમાં તમને કેવો અનુભવ થાય? કૌંસમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો બાળકો કૌંસના શબ્દો જોઈ લઈએ. ચિંતા થાય, ખૂબ ડર લાગે, મજા પડી જાય, આનંદ થાય, ઉદાસ થવાય કે ગુસ્સે થવાય.
તેના વાક્ય હવે આપણે આગળ જોઈએ. હું બાળક ચલો સમજીએ. એક, તમને રસ્તામાં ચિત્તો મળે તો શું બાળકો ખૂબ ડર લાગે. બે, તમે બગીચામાં જુદા જુદા ફૂલ જુઓ ત્યારે તો આનંદ થવાય ને બાળકો, તો આનંદ થાય. શું લખવાનું? આનંદ થાય. ત્રણ, તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે ઉદાસ થવાય. ચાર, પંખો ચાલુ હોય અને કબૂતર ઘરમાં આવી જાય ત્યારે તો ચિંતા થાય ને બાળકો, કે એને કંઈ વાગી ના જાય. એટલે શું આવશે? અહીંયા ચિંતા થાય. તમે નિશાળે જાઓ અને સાહેબ ગીત ગવડાવે ત્યારે તો મજા પડી જાય. મજા આવે ને બાળકો? તો અહીંયા લખી દેવાનું, મજા પડી જાય. પ્રશ્ન પાંચ, તમે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કેવી રીતે કરી તે વિશે પાંચ વાક્ય લખો. તો ચાલો બાળકોનો જવાબ શીખીએ. અમારા મહોલ્લામાં દર વર્ષે જન્માષ્ટમીની ઉજવણી થાય છે. આખા મહોલ્લાને આસુપાલવના તોરણથી શણગારવામાં આવે છે. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ થાય છે. આખા મહોલ્લાનું વાતાવરણ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ ગાય છે અને નાદ સાથે ગુંજી ઉઠે છે. ત્યારબાદ આરતી કરવામાં આવે છે અને પંજરીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. ત્યારબાદ મટુકી ફોડનો કાર્યક્રમ હોય છે, જેમાં બાળકોને ખૂબ આનંદ આવે છે. આ રીતે અમે જન્માષ્ટમીની ઉજવણી કરી.